હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં ને? ચાલો, આજે આપણે ધોરણ 6ની અંદર વિષય છે સામાજિક વિજ્ઞાન, પાઠ છે 14મો, વિવિધતામાં એકતા. ગયા વિડીયોની અંદર આપણે વિવિધતામાં એકતા પાઠની અંદર અનેકતામાં વિવિધતા, તેની અંદર આપણે ધર્મ, ભાષા, જ્ઞાતિ, રહેણી કહેણી, ખોરાક, પોશાક વગેરેની બાબતમાં આપણે જે ભિન્નતા જોવા મળે છે તેના વિશે આપણે જોયું હતું. આજે આપણે જોઈશું વિવિધતામાં એકતા. ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. કઈ સંસ્કૃતિ? તો કે ભારતની સંસ્કૃતિ. ભારતની જે સંસ્કૃતિ છે તે વિશ્વની તમામ પ્રકારની સંસ્કૃતિઓમાંની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતરિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. અગાઉના વિડીયોની અંદર પણ મેં તમને વાત કરી હતી કે આપણા દેશની અંદર જે પ્રજા વસે છે તે પોશાક, રહેઠાણ, ખોરાક, ધર્મ, ભાષા, રીતરિવાજ, તહેવારો આ બધી બાબતમાં ખૂબ જ અલગતા ધરાવે છે. તુંડે તુંડે મતિર ભિન્ના, એટલે કે દરેક વ્યક્તિની બુદ્ધિ પણ એક સરખી હોતી નથી. તેવી જ રીતે દરેક જ્ઞાતિના રીતરિવાજો દરેક રાજ્યની અંદર, દરેક દેશની અંદર બધાનું જુદું જુદું હોય છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પણ જોવા મળે છે. ભાવાત્મક એકતા એટલે કે એકબીજા પ્રત્યેની લાગણી. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી અને વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સરખાપણે એટલે કે સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે. એટલે કે જુદા જુદા ધર્મ પાળતી જે વ્યક્તિઓ છે, જુદી જુદી ભાષા બોલતી જે વ્યક્તિઓ છે, એ બધી જ વ્યક્તિઓ ભેગી મળીને પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ રાખે, એકબીજાનું સન્માન જાળવે, દેશ માટે ત્યાગની ભાવના રાખે અને એકબીજા પ્રત્યે લાગણી રાખે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે, સામાજિક વિકાસ થાય છે, ઔદ્યોગિક વિકાસ થાય છે. અનેક પ્રકારના ક્ષેત્રોમાં રાષ્ટ્રીય એકતાથી વિકાસ થાય છે. રાષ્ટ્રીય એકતા એટલે આપણે આગળ જોયું તેમ કે દરેક ધર્મની વ્યક્તિ છે પોતે અલગ અલગ ભાષા બોલતી હોવા છતાં પોતે સૌ એક છે તેવી લાગણી થાય ત્યારે રાષ્ટ્રીય ભાવના ઉત્પન્ન થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. વિવિધતાઓની વચ્ચે એટલે કે દરેક વ્યક્તિના રીતરિવાજો જુદા છે, રહેણી કહેણી જુદી છે. આ બધાની વચ્ચે લોકો જે શાંતિ અને સલામતીની ભાવના અનુભવે છે તેના કારણે દરેક વ્યક્તિ પોતે સુખી છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. તમે ડૉક્ટર રાધાકૃષ્ણને ઓળખતા જશો, કારણ કે ડૉક્ટર રાધાકૃષ્ણ છે એ કોણ હતા? તો કે ડૉક્ટર રાધાકૃષ્ણ છે એ એક શિક્ષક હતા અને ખાસ કરીને જોઈએ તો રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે, સામાજિક વિકાસ થાય છે, ઔદ્યોગિક વિકાસ પણ થાય છે. વિવિધતાઓની વચ્ચે લોકો શાંતિ અને સલામતીની અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ડૉક્ટર રાધાકૃષ્ણને આપણે ઓળખીએ છીએ કે તેની યાદમાં આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ અને તમે બધા શિક્ષક બનીને આવો છો અને બધાને ભણાવો છો. તો તે રાધાકૃષ્ણ છે એણે પણ કીધું છે કે જો આપણે રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હોય તો રાષ્ટ્રીય એકતા સ્વીકારવી પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી જ રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા એ જ આપણા દેશની વિવિધતા છે. હવે ખાસ કરીને જોઈએ
તો હવે આપણે જોઈએ કે રાષ્ટ્રીય રવિન્દ્રનાથ ટાગોર રચિત આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ થાય છે. રાષ્ટ્રીય એકતા વિશે શું સમજાવે છે તેનું વર્ણન આપણે જોઈએ તો આપણું જે રાષ્ટ્રગીત છે તેમાં પણ રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે, એટલે કે દરેક ધર્મના લોકોની વાત પણ તેની અંદર કરવામાં આવેલી છે. વિવિધ જાતિઓ, ધર્મો, રીતરિવાજ, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં જોવા મળે છે. ભારત એ વૈવિધ્ય ધરાવતો હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી ચૂક્યો છે. ભારત એ વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક જ કુટુંબ છે તેની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. હવે ચાલો આપણે નવો શબ્દ તમારા માટે છે, વસુધૈવ કુટુંબકમ એટલે કે આખું વિશ્વ એક કુટુંબ છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. સર્વધર્મ સમભાવ એટલે કે બધા જ ધર્મો એક છે. દરેક વ્યક્તિને પોતે ગમે તે યોગ્ય લાગે તે ધર્મ પાળી શકે છે. એવો કોઈ નિયમ નથી કે હિન્દુ ધર્મના લોકોએ આ જ ધર્મ પાળવો, મુસ્લિમ લોકોએ આ જ ધર્મ પાળવો, આ વ્યક્તિએ આ જ ધર્મ અંગીકાર કરવો, એવો કોઈ નિયમ નથી. એટલે કે સર્વ ધર્મ સમભાવની ભાવના ભારતની અંદર જોવા મળે છે. ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. બિન સાંપ્રદાયિક, મેં તમને અગાઉના વિડીયોની અંદર પણ જાણ કરી હતી કે બિન સાંપ્રદાયિક એટલે કે ભારત છે એ કોઈ એક સંપ્રદાયની અંદર માનતું નથી, એટલે કે કોઈ પણ વ્યક્તિને સંપ્રદાયના વાડાની અંદર બાંધતું નથી. જે વ્યક્તિને યોગ્ય લાગે તે દરેક વ્યક્તિ છે પોતે પોતાને યોગ્ય લાગે તે ધર્મની અંદર માની શકે છે, પોતાને યોગ્ય લાગે તે ધર્મની અંદર પોતે જોડાઈ શકે છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશની અંદર જોઈએ તો ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભાષા, ઉત્સવો, જ્ઞાતિઓ, સંપ્રદાયો અને ધર્મો આ બધાનું આપણે અત્યારે મિક્સ જોવા મળે છે, એટલે કે મિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે તે ખૂબ જ વ્યવસ્થિત અને સારી બાબત છે. ભારતની અંદર જોઈએ, ખાસ કરીને આખા વિશ્વની અંદર જોઈએ તો દરેક વ્યક્તિ છે એ પોતે ધર્મની બાબતમાં, રીતરિવાજની બાબતમાં, સંસ્કૃતિની બાબતમાં અને ભાષાની બાબતમાં અલગ પડતો હોય છે. ભારત એ આ બધાથી અલગ પડતો હોવા છતાં ભારતીય સંસ્કૃતિનું સર્જન કરી ચૂક્યો છે. હવે આપણે થોડુંક આગળ જોઈએ. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે. દેશમાં અમીર, ગરીબ એટલે કે સારાવાળા અને ગરીબ માણસો, પૈસાવાળા અને ગરીબ, છોકરાઓ અને છોકરીઓ, સાક્ષર અને નિરક્ષર એટલે કે ભણેલા અને અભણ, શહેરી અને ગ્રામીણ એટલે કે શહેરમાં રહેતા લોકો અને ગામડામાં રહેતા લોકો, જાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. ખાસ કરીને આપણી વર્ણ વ્યવસ્થામાં જોઈએ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ અને શૂદ્ર તેમાં પણ ભેદભાવ જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક, સામાજિક રીતે પછાત રહી ગયા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવો પણ ઉપજ્યા હતા એટલે કે ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. સમાજમાં તેઓનું સ્થાન પણ ઊંચું જોવા મળે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ જોવા મળે છે. આપણો દેશ ગામડાનો બનેલો છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા પણ ખૂબ જ વધારે છે. શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણની અંદર જોઈએ તો પણ મોટો ભેદભાવ જોવા મળે છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે. દેશની આઝાદી પછી એટલે કે જ્યારે આપણને આઝાદી મળી ત્યાર પછી જોઈએ તો ગ્રામ્ય બંધારણની અંદર પણ સમાનતાનો અધિકારને સ્થાન મળ્યું છે. અસ્પૃશ્યતા એટલે કે આ વ્યક્તિ નીચી છે, આ વ્યક્તિ ઊંચી છે તેનો ભેદભાવ પણ દૂર કરી દેવામાં આવ્યો છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધા વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી દીધી છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો ઓછા થઈ ગયા છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત છે. નોકરીઓમાં પણ આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય,
શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ પણ અમલમાં છે, જેથી કરીને સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે આપણે સૌ આગળ વધવાની તક મળી શકે। ચલો બાળમિત્રો, આજના વિડીયોની અંદર આપણે આટલું શીખ્યા। હવે પછીની વધારાની માહિતી હું તમને હવે પછીના વિડીયોની અંદર આપીશ। આવજો।